નમસ્તે વાલા બાળકો લર્નર્સ એકેડેમી ઇંગ્લિશ સ્કૂલ ઈ લર્નિંગ ક્લાસીસમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ ચાર માં ગુજરાતી વિષય લઈશું બાળકો જેવી રીતે તમે જાણો જ છો કે આપણે ગુજરાતી વિષયમાં એકમ છ પંખી ઉડે ફરર તેના એક થી કરી અને અગિયાર પ્રશ્ન સુધી શીખી ગયા છીએ અને તેના પ્રશ્નો અને તેના જવાબો પણ તમે તમારી ટેક્સ્ટબુકમાં લખી જ લીધા હશે તો આવો આજે આપણે પ્રશ્ન બાર થી શરૂઆત કરીએ પ્રશ્ન બાર આડાવડા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો બાળકો અહીં અક્ષરો આડા આડાવડા છે તેને ગોઠવીને આપણે યોગ્ય શબ્દ બનાવવાનો છે લગા ડીરે તો આપણે અક્ષરોને ગોઠવીશું તો શું બનશે રેલગાડી તેવી જ રીતે શકા આ તો આપણે અક્ષરોને ગોઠવીશું તો બનશે આકાશ તેવી આપણે અક્ષરોને ગોઠવીને શબ્દો બનાવ્યા પ્રશ્ન તેર માં આપણે શું કરવાનું છે આ ડાવડા શબ્દોને ગોઠવીને વાક્યો બનાવો અહીં આ શબ્દો છે તે આ થઈ ગયા છે આપણે તેને ગોઠવી અને વાક્યો બનાવવાના છે જેમ કે એક બેસી પર તમે ગયા કેમ એન્જિન તો આ શબ્દો આડા આવડા છે ને તો આપણે તેને વ્યવસ્થિત ગોઠવીશું તમે એન્જિન પર કેમ બેસી ગયા તમે એન્જિન પર કેમ બેસી ગયા તેવી રીતે આપણે વાક્યને લખીશું તેવી જ રીતે બે ગયા પડી વિચારમાં ગોપાલભાઈ તો આપણે લખીશું ગોપાલભાઈ વિચારમાં પડી ગયા ત્રણ રંગ લાલ દીધો કરી એન્જિન ને આખા તો આપણે શું લખીશું આખા એન્જિન ને લાલ રંગ કરી દીધો આખા એન્જિન ને લાલ રંગ કરી દીધો તેવી જ રીતે ચાર નહોતું કાળું ગમતું તેમને એન્જિન તો આપણે શબ્દોને ગોઠવીને વાક્ય શું બનાવશું તેમને કાળું એન્જિન નહોતું ગમતું પ્રશ્ન ચૌદ કૌશમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો બનાવો બાળકો અહીં એક અક્ષર લઈ અને યોગ્ય શબ્દ બનાવવાનો છે જેમ કે બ ખાલી જગ્યા ર તો બજાર આવશે કે બકાર આવશે તો બજાર આવશે ને તો આપણે અહીં લખીશું જા તેવી જ રીતે કબૂતર ઝડપ અને પંખી પંગી નહીં આવે પરંતુ શું આવશે પંખી તો અહી આપણે શું કર્યું યોગ્ય અક્ષર લઈ અને આપણે શબ્દ બનાવ્યો પ્રશ્ન બાળકો પ્રશ્ન તમને ખૂબ મજા આવશે ટપકા જોડી ચિત્ર બનાવો એમાં રંગ પૂરો અને તેના વિશે બે વાક્ય લખો બાળકો અહીં સુંદર મજાનું ચિત્ર દેખાય છે ને આ શેનું ચિત્ર છે ખટારો ખટારો એટલે કે ટ્રક તો તમારે આ ટપકા જોડી અને પેન્સિલ વડે સરસ મજાનું ટપકા જોડી દેવાના છે અને ત્યારબાદ તમારી મનપસંદ રંગો તમારી પસંદગીના રંગો અહીં પૂરવાના રહેશે અને પછી શું કરવાનું છે રંગ પૂરી લો પછી તમારે તે ચિત્ર વિશે બે વાક્યો પણ લખવાના છે જેમ કે આ ખટારાનું ચિત્ર છે તેમાં ભારે માલ અવરજવર થઈ શકે છે તે મોટા રસ્તા પર ચાલે બે અહીં પણ ચિત્ર આપવામાં આવ્યું છે એન્જિન આ છે ગોપાલભાઈનું એન્જિન જે કાળા કલરનું હતું પછી ગોપાલભાઈએ તેને લીલો કલર કર્યો હતો અને ત્યારબાદ લાલ કલર કર્યો હતો ને તો તમારે પણ એન્જિનના આ બધા ટપકા છે પેન્સિલ વડે સરસ રીતે ચિત્રમાં કરી અને ત્યારબાદ તમારે એન્જિનને તમને પસંદગીનો રંગ જે હોય તે એન્જિનમાં પૂરવાનો રહેશે અને અહીં એન્જિન વિશે આપણે એક બે વાક બે ત્રણ વાક્યો લખીશું આ એન્જિનનું ચિત્ર છે એન્જિન પાછળ રેલગાડીના ડબ્બા હોય છે એન્જિન પાટા પર ચાલે પ્રશ્ન સોળ ચિત્રને સાચા શબ્દ સાથે જોડો અને નમૂના મુજબ વર્તુળ કરો તો અહીં ચિત્ર આપવામાં આવ્યું છે અને અહીં ત્રણ શબ્દ આપવામાં આવ્યા છે જેમ કે ઔષધાલય પુસ્તકાલય અને છાત્રાલય આપણે શું કરવાનું છે ચિત્રને યોગ્ય શબ્દ સાથે જોડવાનું છે આ શું છે ઔષધાલય છે ને તો આપણે એને ઔષધાલય શબ્દ સાથે જોડવાનું છે અને ઔની માત્રા છે ને તેમાં આપણે વર્તુળ કરવાનું છે તો આગળ પણ આપણે એવી જ રીતે કરીશું આ ચિત્ર શેનું છે ગૌશાળાનું છે 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 ને જેમાં ગાયો ગાયો હોય હોય ગાયોને ચારો નાખવામાં આવે છે ગાયો માટે પાણી હોય છે તો આ છે ગૌશાળા તો આપણે શું કરવાનું છે તેને ગૌશાળા સાથે શબ્દ સાથે જોડી દેવાનું છે ચિત્રને અને ગૌ ઉપર આવી રીતે વર્તુળ કરવાનું છે તેવી જ રીતે આ સેનું ચિત્ર છે લંકા ડંકા કે નૌકા તો આ તો નૌકા છે ને તો આપણે ચિત્રને શબ્દ સાથે જોડી અને નૌ ઉપર વર્તુળ રહેશે આ છે પક્ષી છે એ શું બોલે કાકા કૌવા તો આપણે તેને કાકા કૌવા સાથે જોડી દેવાનું છે અને કૌ ઉપર આવી રીતે વર્તુળ કરવાનું રહેશે પ્રશ્ન સત્તર નીચેના ચિત્રોને તેની સાચી વિગતવાળા વાક્ય સાથે જોડો બાળકો અહીં ચિત્રો આપવામાં આવ્યા છે અને અહીં બે વિગત આપવામાં આવી છે બે વાક્ય આપવામાં આવી છે જેમ કે અહીં કાગડો પૂરી ખાય છે એનું ચિત્ર છે ને અને અહીં શું લખવામાં આવ્યું છે કાગડો કેરી ખાય છે કાગડો પૂરી ખાય છે તો આપણે આ બે વાક્યમાંથી કયું વાક્ય સાચું છે કાગડો કેરી ખાય છે કે પૂરી તો પૂરી ખાય છે ને તો આપણે ચિત્રને તેના સાચા વાક્ય સાથે જોડી દેવાનું છે તેવી જ રીતે સૌપ્રથમ આપણે ચિત્ર જોઈશું અને આ બે વાક્યો વાંચીશું રસ્તા પર ટ્રક ચાલે છે રસ્તા પર બસ ચાલે છે તો આ સેનું ચિત્ર છે બસનું ચિત્ર છે ને તો આપણે તેને અહીં આ વાક્ય સાથે જોડી દઈશું રસ્તા પર બસ ચાલે છે તેવી જ રીતે ફૂલ પર પતંગિયું બેઠું છે ને તો આપણે અહીં વાક્ય સાથે જોડી દઈશું કે પતંગિયું ફૂલ પર બેઠું છે આ લીમડાનું ઝાડ ઝાડ છે છે આ આ આ આંબાનું તો બાળકો સેનું ઝાડ છે આંબાનું ઝાડ છે ને અહીં કેરીઓ પણ દેખાઈ રહી છે તો આપણે એને આ વાક્ય સાથે જોડી દઈશું આ આંબાનું ઝાડ છે તેવી જ રીતે અહીં બિલાડી વાટકા પાસે બેઠી છે તો અહીં લખ્યું છે બિલાડી વાટકા પાસે બેઠી છે બિલાડી માટલી પાસે બેઠી છે છે તો તો આ માટલી કે વાટકો આપણે ચિત્રને યોગ્ય વાક્ય સાથે જોડી દઈશું બિલાડી વાટકા પાસે બેઠી છે પાણીમાં હોળી તરે છે પાણીમાં મગર બેઠો છે તો આપણે ચિત્ર સાથે વાક્યને જોડી દઈશું કે પાણીમાં હોળી તરે છે તેવી જ રીતે અહીં ચિત્ર સાથે આપણે આ વાક્ય જોડીશું માળામાં ત્રણ ઈંડા છે બાળકો જરા ધ્યાનથી જુઓ ડોલ ડોલમાં પાણી છે કે ડોલ ખાલી છે ડોલમાં પાણી ભરેલું છે ને તો અહીં લખ્યું છે ડોલ ખાલી છે અને અહીં લખ્યું છે ડોલમાં પાણી ભરેલું છે તો આપણે શું કરીશું ડોલના ચિત્રને આપણે અહીં ડોલમાં પાણી ભરેલું છે એ વાક્ય સાથે જોડી દઈશું તેવી જ રીતે આ ખુરશી છે આ ટેબલ છે તો આ શું છે ખુરશી છે ને તો આપણે તે ચિત્રને યોગ્ય વિગત સાથે જોડી દઈશું તો બાળકો તમને બરાબર સમજાઈ ગયા ને પ્રશ્ન બારથી સત્તર આગળ પ્રવૃત્તિ આપવામાં આવી છે ચાલો આપણે જોઈએ બાળકો પ્રવૃત્તિઓમાં સૌ પ્રથમ જ એક ગીત સુંદર મજાનું આપવામાં આવ્યું છે ચાલો આપણે એ ગીતને ગાઈએ મમ્મી મને રે મામાને ઘેર જવા દે મમ્મી મને રે ઘેર જવા દે પાટા ઉપર કેવું એ જાય છુક છુક કર તું પાટા ઉપર કેવું એ જાય ચુક ચુક કર તું બેસીને જવા દે ગાડી માં બેસીને જવા દે મમ્મી મને રે મામા ને ઘેર જવા દે મમ્મી મને રે મામાને ઘેર જવા દે રસ્તા ઉપર કેવું એ જાય પંપમ કર તું રસ્તા ઉપર કેવું એ જાય પંપમ કર તું મોટરમાં બેસીને મામાને ઘેર જવા દે મોટરમાં બેસીને મામાને ઘેર જવા દે મમ્મી મને રે મામાને ઘેર જવા દે

મમ્મી મને રે મામાને ઘેર જવા દે મમ્મી મને રે મામાને ઘેર જવા દે આકાશ માં કેવું એ જાય ઘરરર કર તું આકાશ માં કેવું એ જાય ઘરરર કર તું વિમાન બેસીને મામાને ઘેર જવા દે વિમાનમાં બેસીને માવા દે બાળકો પ્રવૃતિ એકમાં તો તમને ગીત ગાવાની ખૂબ જ મજા પડી જ હશે પ્રવૃત્તિ બે કઈ છે નીચેના ચિત્રોમાં રંગ બાળકો અહીં શાકભાજીનું ચિત્ર આપવામાં આવ્યું છે જેમ કે મરચું રીંગણ ટામેટું બટેકો દૂધી અને ભીંડો તો બાળકો તમને ખબર જ હશે કે આ શાકભાજી કેવા રંગના છે તો તમારે તેમાં તેવા જ રંગ પૂરવાના રહેશે પ્રવૃત્તિ ત્રણ ચિત્રો જોઈ યોગ્ય જોડ બનાવો બાળકો ચિત્રો જોઈ અને આપણે યોગ્ય જોડ બનાવવાની છે જેમ કે આ ચિત્ર છે માળાનું માળામાં કોણ રહે કબૂતર અને ઈંડા પણ હોય છે ને તો આપણે ઈંડાને અને કબૂતરને માળાના ચિત્ર સાથે જોડી દઈશું ચિત્ર છે શું હોય હોય કંપાસ અને પુસ્તક પણ હોય છે ને તો આપણે કંપાસને અને પુસ્તકને ને દફતરના ચિત્ર સાથે જોડી દઈશું આ સેનું ચિત્ર છે રસ્તો રસ્તા પર રિક્ષા પણ ચાલે અને રસ્તા પર શું ચાલે બસ તો આપણે તેને એ રીતે જોડી દઈશું તેવી જ રીતે આ ચિત્ર છે આકાશનું આકાશમાં શું ઉડે પતંગ ઉડે અને વિમાન ઉડે તો આપણે ચિત્રોને આવી રીતે યોગ્ય જોડ બનાવવાની રહેશે તો બાળકો આશા છે કે તમને એકમ છ પંખી ઉડે ફરર સરસ રીતે સમજાઈ ગયું હશે તો બાળકો ટેક્સ્ટબુકમાં તમે લેખન કાર્ય પૂર્ણ કરી લેજો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો એકમ શીખીશું થેન્ક યુ